આદિવાસી સમાજ અત્યારે ખૂબ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. જેવી રીતે સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટે જે નિર્ણય આપ્યો છે, જે ચુકાદો આપ્યો છે કે એસટી એસસી સમાજને વર્ગીકરણ કરવાનું અને એમને ભાગલા પાડોને રાજનીતિ કરવાનું મનુવાદી સંસ્થાઓના ઇશારા હેઠળ જે રીતનો અત્યારે એમણે હુકમ કર્યો છે, જે રીતનું એમણે સૂચન કર્યું છે, એનો વિરોધ કરવા માટે 21 ઓગસ્ટે આખા ગુજરાતને બંધનું જે એલાન છે, ભારત બંધનું એલાન છે, તેને તમામ આદિવાસી સમાજના સંગઠનો દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. એવી જ રીતે કેવડિયાના અંદર 2 દીકરાઓને, આદિવાસી દીકરાઓને માર મારીને જાનથી મારી નાખવામાં આવ્યા, એના માટેની સીબીઆઈની તપાસ માટેની માંગણી કરવામાં આવી છે. એની સાથે સાથે જે પણ એફઆઈઆર થઈ છે તેમાં એજન્સીનું નામ દાખલ થવું જોઈએ, એજન્સીના માલિકનું નામ દાખલ થવું જોઈએ એવી માંગણી પણ કરી છે. અને આવનારી 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકારના દિવસે સમગ્ર આદિવાસી સમાજના તમામ આગેવાનો ભેગા થઈને, જુદા જુદા સંગઠનોના આગેવાનો ભેગા થઈને એવું નક્કી કરવામાં આવ્યું છે કે આપણે જે હાલની ગુજરાતની પરિસ્થિતિ છે એનો વિરોધ કરવા માટે ગાંધીનગર ખાતે જઈશું.